சித்தானம் நமோ ஆயர்யாணம் நமோ வஜ்ராயணம் நமோ லோயே சவ்வசாஹுனம் ஏசோ பஞ்ச நமுக்காரோ ஷவ்வ பாவப்பணாஷணோ மங்களானம் ச சவ்வேசிங் படுமம் ஹவை மங்களம். பஞ்ச பரமேஷ்டினை நமஸ்கார் கரீனே. புஜ்யபாத் ஸ்ரீ வீர்வி புஜ்யபாத் ஸ்ரீ வாதிவேதால் ஸ்ரீ சாந்தி சுரீஸ்வரஜி மகாராஜனா சரணோமா கோட்டி சர்வந்தன் கரீனே. કઈ વખતે શું ચાલ્યું હતું આપને? મનુષ્યના ભેદો ચાલતા હતા. તમારો શું પ્રશ્ન હતો? નહીં, તિર્યંચના કુલ ટોટલ કેટલા ભેદો થયા? 20 જ થયા. એકિન્દ્રિય શું છે? એકિન્દ્રિય તિર્યંચ કહેવાય, મનુષ્ય કહેવાય, દેવ કહેવાય કે નરક કહેવાય? તિર્યંચ. વિકલેન્દ્રિય કોણ કહેવાય? તિર્યંચ. અને તિર્યંચના તિર્યંચ એટલે કુલ મળીને એકિન્દ્રિયના 22, વિકલેન્દ્રિયના 6 અને તિર્યંચ પંચેન્દ્રિયના 20. ફરીથી બોલો તો વિપુલભાઈ, એકિન્દ્રિયના કેટલા કીધા? 22, વિકલેન્દ્રિયના 6, તિર્યંચ પંચેન્દ્રિયના 20. 10 સમૂળછિન અને 10 ગર્ભજ કુલ મળીને તિર્યંચના 20 છે. એટલે તિર્યંચ પંચેન્દ્રિયના 20 બધાનું જો ટોટલ કરીએ ને તો તિર્યંચના 48 ભેદો થાય છે. બરાબર છે? કયા કયા 48 છે? બરાબર છે. આ 48 ભેદો કોને જોયા છે? આટલામાંથી કોઈએ જોયા છે 48 ભેદો? વધારે વધારે કેટલા દેખી શકીએ એ ગુરુવારે તમારે કાઉન્ટિંગ કરીને કહેવાનું છે. વધારેમાં વધારે કેટલા આપણે એમાંથી 48 આપણે કેટલા જોઈ શકીએ એનું કાઉન્ટિંગ તમારે કરીને લાવવાનું છે. બરાબર છે? નરકના કેટલા ભેદ કીધા? 14. 7 પર્યાપ્તા, 7 અપર્યાપ્તા. બરાબર છે? અહીં જે નરકની અંદર અપર્યાપ્તા નામનો જે ભેદ છે ને એ કરણથી અપર્યાપ્તા સમજવાનો. વાસ્તવિક રીતે એ લબ્ધિ પર્યાપ્તા જ છે. એટલે કરણ પર્યાપ્તા, કરણ અપર્યાપ્તા એમ કુલ મળીને 14 નારકીના ભેદો છે. બાકી તિર્યંચમાં 48 જે અપર્યાપ્ત શબ્દ બોલ્યો હોવ તે પણ બધા લબ્ધિ અપર્યાપ્તા, અને જે પર્યાપ્ત શબ્દ બોલ્યો હોવ તે લબ્ધિ પર્યાપ્તા. બરાબર છે? હવે આપણે મનુષ્યનો ભેદ ચાલતો હતો, તીર્થા લોક કોને કહેવાય? આપને બરાબર છે. સંભૂતલા નામની પૃથ્વી ક્યાં આવી છે? બરાબર મધ્યમાં આવેલી છે એમને. જ્યાંથી નીચે 9 સાત રાજ છે, જ્યાંથી ઉપર 7 રાજ છે. બરાબર છે? બરાબર મધ્ય પોઈન્ટની અંદર છે. એટલે આ 14 રાજલોકનું મધ્ય બિંદુ એટલે સંભૂતલા નામની પૃથ્વી. તેમ આપણે જે પૃથ્વી ઉપર રહીએ છે એનું બરાબર મિડલ પોઈન્ટ જે છે એનું નામ સંભૂતલા નામની પૃથ્વી છે. આ પૃથ્વીમાં 8 રૂચક પ્રદેશો છે. કયા પ્રદેશો છે? આ પ્રદેશોને આકાશ પ્રદેશ કહેવાશે. શું નામ આપીશું? એ 8 જ છે જે બરાબર મિડલ પોઈન્ટમાં જ્યાંથી દિશા અને વિદિશા નીકળે છે. દિશાઓનું ઉદ્ભવ સ્થાન, વિદિશાઓનું ઉદ્ભવ સ્થાન, યાને કે સંભૂતલા નામની પૃથ્વી. દિશા અને વિદિશા જ્યાંથી ઉદ્ભવ થાય છે એને સંભૂતલા પૃથ્વી કહેવામાં આવે છે. મેરુ પર્વત ક્યાં આવેલો છે ખ્યાલ છે કોઈને? મેરુ પર્વત ક્યાં આવ્યો છે? મહાવિદેહ ક્ષેત્રમાં.
આ જંબુદ્વીપમાં જ્યાં આપણે રહીએ છીએ ને એનું બરાબર મિડલ પોઈન્ટ એ મેરુ પર્વત છે ત્યાં. હવે મેરુ પર્વત ને ભૂમિનો જે ભાગ છે, ભૂમિ ઉપર મેરુ પર્વત જે સ્થાને છે એ કટરથી આમ કટ કરીએ અને એનું જે મધ્ય બિંદુ બને ને એનું નામ સમભૂતલા નામની પૃથ્વી છે. બરાબર છે? તો હવે 900 યોજન નીચેનો ભાગ જે છે એને શું કહીશું? અધોલોક. 900 યોજન ઉપરનો ભાગ ઉર્ધ્વલોક. તો ઉપરનો 900, નીચેનો 900, કુલ મળીને એ શું છે? તીર્છાલો. એમ તીર્છો કેટલો છે? એક રાજ. એમાં કેટલા દ્વીપ સમુદ્રો છે? એમાંથી બે ત્રણ ના નામ આપો તમે. પહેલો જંબુદ્વીપ, બીજો, ત્રીજો, ચોથો. ચોથો કાલો દધી સમુદ્ર. હજુ તો બહુ વાર છે. પાંચમો પુષ્કર વર દ્વીપ અને છઠ્ઠો પુષ્કર વર સમુદ્ર. આમ જે નામનો દ્વીપ એ નામનો સમુદ્ર. હવે પછી જે કાલોદધી, પછી પુષ્કરવર દ્વીપ, પુષ્કરવર સમુદ્ર, વારુણીવર દ્વીપ, વારુણીવર સમુદ્ર, આવા આઠમો નંબર આવે ને ત્યારે નંદીશ્વર નામનો દ્વીપ આવે, પછી નંદીશ્વર સમુદ્ર આવે, પછી રૂચક, કુંડલ વગેરે અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. પહેલો દ્વીપ કેટલા પ્રમાણવાળો છે? 1,00,000 યોજન. શું છે 1,00,000 યોજન? ના, શું છે 1,00,000? શું જો ગોલ વસ્તુ હોય ને એનો ગમે તે સાઈડ બોલો, ગમે તે એક છેડાથી બરાબર સામે વિરોધી જે ભાગ છે એ બાજુ 1,00,000 પ્રમાણ છે. બરાબર છે? અને કેવો છે? એમને કઈ કીધું? થાળી આકાર. થાળી આકાર અને બંગડી આકારમાં ફરક શું? હા, બંગડી આકાર કહીએ તો વચ્ચેનો ભાગ એનો ના કહેવાય અને આ બધો ભાગ એનો કહેવાય. જ્યારે થાળી જેવો કહીએ તો થાળીનો પણ ભાગ એનો જ કહેવાય. બરાબર છે? જંબુદ્વીપની બોર્ડરને આપણે કયા શબ્દથી ઓળખ્યું હતું? જગતી. તેમ બધા દ્વીપ સમુદ્રને જગતી છે. છેલ્લો સમુદ્રનું નામ શું? એવું કહેવાય છે એ સમુદ્રમાં એટલું બધું જળ છે કે ત્યાં સુધીનું બધું ભેગું કરો અને કેવલ સ્વયંભૂ રમણ સમુદ્ર લો તો આવા કઈ ઘણા પદાર્થો એની અંદર સમાઈ જાય. આખો તીર્છાલોક એમાં એકલો સ્વયંભૂ રમણ સમુદ્ર અને બાકીનો બધો ભાગ એ આખો એની અંદર કેટલાય સમાઈ જાય ને એટલો વિશાળ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. કેવલ માનવ મનુષ્યની ક્ષેત્ર કેટલું? મનુષ્ય ક્ષેત્ર 2.5 દ્વીપ. 2.5 દ્વીપ તમને ફાવે છે? 2.5 દ્વીપ કયા કયા છે? જે હમણાં આવ્યા ને ભાઈ, નહીં આવડશે? પહેલો જંબુદ્વીપ, બીજો ધાતકી ખંડ અને ત્રીજો અર્ધો પુષ્કરાવર. આ કુલ 2.5 દ્વીપ છે, 2 આખા અને 1 અડધું. બરાબર. સમુદ્ર કેટલા? સમુદ્ર કેટલા? 2. લવણ સમુદ્ર. બરાબર છે? હવે લવણ સમુદ્ર આવું નામ કેમ પડ્યું? એનું પાણી મીઠા જેવું ખારું છે માટે એનું નામ લવણ. કાલોદધી કેમ પાડ્યું? એનું પાણી કાળું છે માટે. બરાબર છે? તો જંબુદ્વીપ કેમ નામ પાડ્યું? આ બધા નામો શાશ્વત છે. આ ગુણોપેત હોવાને કારણે કેવલ તમને એના ગુણથી ઓળખાવું છું, બાકી વાસ્તવિક એનું નામ શાશ્વત છે, કોઈ પાડ્યું નથી. અનાદિકાળથી એ નામ ચાલે છે, અનંતકાળ સુધી ચાલશે. બરાબર. છતાં પણ આપનો અહીં જંબુદ્વીપ જે આપણે જેની અંદર રહીએ છે જેનો એક ભાગ છે, આ આપણું આ ભરત ક્ષેત્ર એક ભાગ કહેવાય, એ જંબુદ્વીપનો જ એક પાર્ટ છે. પરંતુ આખું આ જંબુ નામનું જે દ્વીપ છે એનો અધિષ્ઠાયક દેવ છે અનાદૃત નામનો દેવ. કયો દેવ છે? અનાદૃત નામનો દેવ. આ જંબુદ્વીપનો અધિષ્ઠાયક દેવ, દરેક ક્ષેત્રનો અધિષ્ઠાયક દેવ હોય. કોઈ પણ પૂજન કરીએ ને એટલે સર્વપ્રથમ અત્રસ્થ ક્ષેત્રપાલાય સ્વાહા આવી રીતના બોલાય. તો ત્યાંના ક્ષેત્રપાલ દેવતા હોય
તો આખા જંબુદ્વીપના ક્ષેત્રપાલ દેવતા કોણ? અનાદૃત નામના દેવ છે. એ જેની ઉપર રહે છે એ રહેવાનું જે સ્થાન છે ને એ જંબુ વૃક્ષ છે. વૃક્ષ છે એટલે વૃક્ષનો આકાર છે, બાકી છે પૃથ્વીકાયનો મહેલ જ, પણ એનો શેપ જંબુના વૃક્ષ જેવો છે. આ જાંબુ આપણે જાંબુડા જાંબલી કલરના આવે છે એનું વૃક્ષ, પરંતુ આપણે જે વૃક્ષ કહીએ છીએ ને એ વનસ્પતિ કાયનું છે, અને આમનું જે વૃક્ષ હોય છે ને શાશ્વત છે એટલે પૃથ્વી કાયનું છે. એના પાન પણ એ વૃક્ષ જેવા જ, પણ આ વનસ્પતિના પેલા પૃથ્વી કાયના. આ નાનું સૂનું નથી, આખું આપનું આખું વર્લ્ડ છે ને જે પૃથ્વી, એ આખી એની ઉપર સમાઈ જાય ને એટલું વિશાળ છે. 8 યોજનની હાઈટ વાળું છે, હાઈટ એની 8 યોજન, પહોળાઈ એની હાઈટ 8 યોજન, અને એનું થડ છે ને 2 ગાઉનું જાડું થડ છે. યાને કે બધું પૃથ્વી કોઈનું છે, શાશ્વત છે. એની ઉપર મહાકાય ડાળીઓ છે. શેની ઉપર? જંબુ વૃક્ષની મહાન ડાળીઓ છે, જે એક એક ડાળી 4.5 યોજનની છે. 4 દિશામાં 4 ડાળીઓ છે. એમાંની પૂર્વ ડાળી ઉપર આ અનાદૃત નામનો દેવનું રહેવા માટેનો એક મહેલ છે, ભવન છે, એની અંદર આ દેવતા રહે છે. એટલે એના રહેઠાણ ઉપરથી, યાને કે આ જંબુ વૃક્ષ ઉપરથી આ દ્વીપનું નામ જંબુ પડેલું છે. બાકી દરેકના શાશ્વત નામ જ છે, બરાબર છે? આપનો એનો અધિષ્ઠાયક ત્યાં વસે છે, માટે આ જંબુ વૃક્ષ છે. હવે જંબુદ્વીપમાં કુલ 7 ક્ષેત્રો અને 6 પર્વતો છે, બરાબર છે? પણ પહેલું ક્ષેત્ર સ્ટાર્ટ કરો ને એનાથી ડબલ એના પછીનું જે આવે ને તે છે. પહેલું ક્ષેત્ર કયું નામ? ભરત. પછી એક પર્વત આવે છે જેનું નામ છે લઘુ હિમવંત પર્વત. ક્રમિક ચાલીસું. પહેલા મેં તમને ગોખાવ્યું હતું કે ભરત ઐરાવત મહાવિદે આવી રીતના કરાયું હતું. હું અત્યારે સ્ટેપ બાય ઉપર ચડી રહ્યો છું, એટલે પહેલું ભરત ક્ષેત્ર, પછી લઘુ હિમવંત પર્વત, પછી હિમવંત ક્ષેત્ર મહાહિમવંત પર્વત, હરિવર્ત ક્ષેત્ર નિષદ પર્વત, પછી મહાવિદે આવે છે. મહાવિદે બરાબર મિડલમાં છે. હવે ઓલી સાઈડથી આપણે લઈએ તો પહેલું ઐરાવત, પછી સિકરી પર્વત, પછી હિરણ્યવન ક્ષેત્ર અને રૂપમી પર્વત, રમ્ય ક્ષેત્ર નીલવન પર્વત, બરાબર છે ને? બરાબર મધ્યમાં મહાવિદે છે. હવે છે ને આ દરેકના માપો શોધવા માટે એક ફોર્મ્યુલા આપેલો છે. એક ટુકડો ભરત ક્ષેત્રે રોકેલો છે. કેટલો ટુકડો? એક ટુકડો. તો ઐરાવતે પણ એક ટુકડો જ રોકેલો છે. કે આખો જંબુદ્વીપ છે ને, જંબુદ્વીપનું જેટલું પણ પ્રમાણ છે એમાંથી ભરત રોકેલો ભાગ એક ટુકડો, ઐરાવતે રોકેલો એક ટુકડો. પછીનો જે પર્વત આવે ને બંને બાજુથી, તો એનાથી ડબલ પ્રમાણ એટલે 2 ટુકડા. લઘુહિમવંત પર્વતે 2 ટુકડા અને શિખરી પર્વતે 2 ટુકડા, બરાબર છે? હિમવંત ક્ષેત્રે 4 ટુકડા, હિરણ્યવન ક્ષેત્રે 4 ટુકડા. બોલું ફરીથી બોલું છું. ભરત ક્ષેત્રે રોકેલો ટુકડો 1, બરાબર છે? તો ઐરાવતે પણ રોકેલો કેટલો છે? 1 ટુકડો, બરાબર. એના પછી લઘુ હિમવંત પર્વતે કેટલા ટુકડા રોક્યા છે? 2 ટુકડા જ. અને સિકરીએ પણ 2. એના પછીનું ક્ષેત્ર છે હિમવંત ક્ષેત્ર, એને 4 ટુકડા. તો સામે હિરણ્યવન ક્ષેત્ર, એ પણ 4 ટુકડા. પછી મહાહિમવંત પર્વત આવ્યો, બરાબર છે ને? એને કેટલા ટુકડા થશે? 8. તો મહાહિમવંત રૂકમીએ કેટલા રોકેલા છે? 8. પછી હરિવર્ષ ક્ષેત્ર છે 16. તો હરિવર્ષ રમ્ય ક્ષેત્ર, એના પણ 16. નિષદ પર્વતે 32.
અને નીલવંતે 32, તો મહાવિદે કેટલું થશે? 64. કોણ પહેલું ટોટલ કરે છે બધાનું? ફરીથી બોલી દઉં, 1, 2, 4, 8, 16 અને 32, કુલ 63. બરાબર છે? એક બાજુનું 62, 63, બીજી બાજુનું 63 અને વચ્ચે 64. 190 ટુકડા થયા. ફરીથી બોલું, એક ટુકડો, બે ટુકડા, 4, 8, 16, 32. તો એક સાઈડના 63, સામેની સાઈડના 63, વચ્ચે 64. બરાબર છે? 64 ને ત્રીજા કરીએ ને તો 192 થાય, પણ 63, 63 બે બાજુ હતા, તો બે માઇનસ કરીશું એટલે 190 અંશ થાય છે. આખો જંબુદ્વીપના 190 ટુકડા કરીએ તો દરેકના જેના જેટલા હોય ને એટલો ભાગ એને આપીશું. મેં શું કર્યું તમને ખ્યાલ આવ્યો? નથી ગયો? ફરીથી બોલું છું, અહીંથી માંડીને અહીં સુધીને જે જેટલા એ ક્ષેત્ર રોક્યું છે એના અંશો મેં કર્યા, 190 અંશ થાય છે. બરાબર છે? હવે 190 થી 100,000 ને ડિવાઈડ કરીએ, જે આન્સર આવે ને એટલો ભાગ ભરતે રોક્યો કહેવાય. બરાબર છે? આની અંદર આપશે નહીં, તમને ના ખબર પડી હોય તો આપણે આગળ ચાલીશું, એને ક્લોઝ કરી નાખીશું. 190 1,00,000 ડિવાઈડ બાય 190, જે આન્સર આવે એ ભરતનું પ્રમાણ સમજવું, એક ટુકડાનું પ્રમાણ. જ્યાં બે ટુકડા કહું તો ડબલ કરવાનું, 64 કરું તો 64 કરવાના મલ્ટીપ્લાય, જેનું જેટલું પ્રમાણ છે તેટલું. બરાબર? જેનું પછી તમને એટલું ડબલ ડબલ કરતા ન ભાવે તો જેનું જેટલું હોય એટલા લાખ કરી નાખવાના. 1,00,000 છે, એક ટુકડો કરવો હોય તો 190 થી ડિવાઈડ કરવાના. હવે 64 કરવા હોય, 64 કરવા હોય તો 1,00,000 × 64 એટલે 64,00,000 ડિવાઈડ બાય 190 કરવાના. દરેક ક્ષેત્રનું માપ આવી જશે. બરાબર છે? એમાં રહેવા લાયક ક્ષેત્ર કેટલું છે? જો કે આ બધું રહેવા લાયક છે, પણ કેટલાક પર્વતો છે, એમાંથી પણ મનુષ્યોને રહેવા માટે અમુક ક્ષેત્રો છે, જે એક 7 ક્ષેત્રો છે. તેમાં પહેલું ભરત ને સામેનું અને વચ્ચેનું મહાવિદેય, આ કર્મભૂમિ. ભરત, ઐરાવત ને મહાવિદેય કર્મભૂમિ છે. બરાબર છે? પછી આવે છે હિમવન, હિરણ્યવન, આ બે ક્ષેત્ર, હરિવર્ષ, રમ્યક, આ 4 ક્ષેત્ર થયા. એટલે 7 ક્ષેત્રોનું લિસ્ટ પૂરું થઈ ગયું. બરાબર છે? આ બધું અકર્મભૂમિ છે. અકર્મભૂમિ જ્યાં આસીમસીને કૃષિ કોઈ પણ પ્રકારનો વેપાર નથી, કેવલ ને કેવલ કલ્પવૃક્ષથી જ પોતાનું જીવન ચલાવનારા યુગલિકો જ્યાં વસે છે એ અકર્મભૂમિ. બરાબર? હવે મહાવિદે ક્ષેત્રમાં એવો એક ભાગ છે જે પર્વતોથી ઘેરાયેલો છે. તમે મધ્ય ભાગ જોશો જ્યાં દેવકુરુ ને ઉત્તરકુરુ લખેલું છે. મળ્યું દેવકુરુ ને ઉત્તરકુરુ? એની આજુબાજુ પર્વતથી એ આખો ભાગ ઘેરાયેલો છે. એટલે ત્યાં રહેલા જે દેવકુરુ ને ઉત્તરકુરુમાં ઉત્પન્ન થયેલા જે પણ મનુષ્યો છે એ પોતાનું ક્ષેત્ર છોડીને બહાર જઈ શકતા નથી, કારણ કે આ પર્વતોની હાર માળા છે, એની બાઉન્ડ્રી છે, એની બહાર જવાય નહીં. ત્યાં પણ અસીમસી ને કૃષિ સિવાયનો ભાગ છે, યાને કે કલ્પવૃક્ષથી જીવન ચલાવનારા યુગલિકો અહીં વસે છે. ક્યાં? દેવકુરુ અને ઉત્તરકુરુમાં. બરાબર છે? તો અહીંયા ગાડી કુલ 9 ક્ષેત્રો થયા, તેમાં 3 કર્મભૂમિ અને 6 અકર્મભૂમિ થઈ. અકર્મભૂમિમાં હિમવંત, હિરણ્યવંત, હરિવર્ષ, રમ્યક, દેવકુરુ ને ઉત્તરકુરુ. બરાબર છે? આમ જંબુદ્વીપના કુલ 9 ક્ષેત્રો, એમાં 3 પ્રકારના મનુષ્ય ઉત્પન્ન થાય છે. એક ગર્ભજ, ગર્ભજમાં પર્યાપ્તા, ગર્ભજ અપર્યાપ્તા અને
समूर्छिम अपर्याप्तता, समूर्छिम मनुष्यो अवश्यमेव अपर्याप्तता ज छे, जारे तिर्यंचोमा समूर्छिमो पर्याप्तता अने अपर्याप्तता बन्ने छे, पण मनुष्यमा एवुं नथी, बराबर छे। तिर्यंचोनुं अनलिमिटेड क्षेत्र छे, मनुष्यनुं लिमिटेड क्षेत्र छे, समूर्छिम जीवो एकी साथे असंख्य उत्पन्न थाय, जारे तिर्यंचोनुं विशाळ क्षेत्र होवाने कारणे ए भले असंख्य उत्पन्न थाय तो स्वयंभू रमण समुद्र सुधी एनुं उत्पत्ति क्षेत्र छे, जारे मनुष्यनुं तो केवल ने केवल अढी दीपना पण अमुक भाग ज छे। जो समूर्छिम उत्पन्न थाय ने तो आपनाने एटले पर्याप्तता थाय ने तो आपनाने रहेवानी अल्प मात्र पण जग्या न रहे। કહેવાય છે કે અસંખ્ય જીવોને કેવલ આમળાનું સ્વરૂપ બનાવીએ ને આમળા, તો આવા અરબોના અરબો જંબુદીપ ભરાઈ જાય ને એટલા બધા થઈ જાય। શું બોલ્યું તમે બોલો? સમૂર્છિમ મનુષ્યોનો આકાર એક જીવનો આમળા જેટલો જો બનાવવામાં આવે તો આ જંબુદીપ એક એવા અરબો જંબુદીપ ભરાઈ જાય ને તો પણ ન સમાય ને એટલા બધા જીવો કેવલ ને કેવલ એઠા એક પાણીના અરે પાણીના એક બિંદુમાં આટલા બધા અસંખ્ય જીવો ઉત્પન્ન થઈ જાય। એમનું આયુષ્ય અંતર્મુખ, એમને ત્રણ પર્યાપ્તિ છે, ઇન્દ્રિય આવી જાય પણ ડેવલપ ના થયો હોય, અંકુરો ફૂટ્યો હોય, પણ જે એમ કહેવાય છે ને ડોક્ટરો એવું કહે છે માતાના ઉદરમાં બાળકમાં જીવ છે ને એ લોકો લગભગ 3 માસ પછી કહે છે। તો 3 માસ પછી એમને શું જણાતું હશે? આવા કોઈક પાર્ટસો દેખાતા હશે એમને, મને ખબર નથી, પણ કોઈક પાર્ટસ દેખાતા હશે એની ઉપરથી એ લોકો કહે કે આવું આવું થયું હશે। બાકી અંતર્મુખમાં પર્યાપ્તિઓ પૂરી થઈ જાય એટલે ઇન્દ્રિયોનું ઉદ્ગમ સ્થાન ચાલુ થઈ ગયું હોય, બરાબર? એટલે 5 ઇન્દ્રિયની તો એમને પ્રાપ્તિ થઈ હોય। ઇન્દ્રિય એટલે આપણે શું કીધું, ઇન્દ્રિય પર્યાપ્તિથી શું પ્રાપ્ત થાય? શું પ્રાપ્ત થાય? કોણ ભાવે છે? ઉપકરણેન્દ્રિય પ્રાપ્ત થાય। ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના કેટલા પ્રકાર? હા, કયા કયા પ્રકાર હતા? દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય। દ્રવ્યેન્દ્રિય કોને કહેવાશે? આ બધી દેખાય છે ને બધી દ્રવ્યેન્દ્રિય છે। ભાવેન્દ્રિય દેખાતી નથી, પણ તમે હા કે ના જવાબ આપશો ને એટલે એ ભાવેન્દ્રિય છે એવું સમજી જઈશ, બરાબર છે? દ્રવ્યેન્દ્રિયના 2 ભેદ કયા હતા? કયા? નહીં, તમારે બોલવાનું જ, બોલો જેવું આવડે તે બોલો। વિપુલભાઈ તમે બોલો, નિવૃત્તિનું ઉપકરણ, ફરીથી બોલી જાઓ, ચલો, નિવૃત્તિ અને ઉપકરણેન્દ્રિય। નિવૃત્તિમાં શું આવે? બાહ્ય જે દેખાય છે ને, નાક આંખ કાન આ બધું બાહ્ય નિવૃત્તિ છે, એની અંદર વિશેષ પ્રકારનો એક આકાર છે, એ આકારને અભ્યંતર નિવૃત્તિ કહેવાય, બરાબર છે? તમે તે વખતે મેં તમને 2 ભેદ નતા કયા, આજે કહી દઉં છું। બાહ્ય શેપ જે ભિન્ન ભિન્ન પ્રકારનો હોય, દરેક પ્રાણીઓમાં જુદા જુદા પ્રકારનો હોય, કયો? બાહ્ય નિવૃત્તિનો આકાર દરેક જીવોમાં, એટલે આપણે મનુષ્ય કહેવાય, હાથીનું નાક મોટું હોય, કાન જુદા પ્રકારના, પોપટનું નાક જુદા પ્રકારનું, બાહ્ય નિવૃત્તિ બધાની ભિન્ન ભિન્ન પ્રકારની હોઈ શકે, પરંતુ અભ્યંતર નિવૃત્તિ તમામ જીવોને એક સરખા આકારવાળી જ હોય, બધા જીવોને અભ્યંતર આકાર, કોઈ પણ XYZ બધાને એક સમાન હોય, કેવળ સ્પર્શનેન્દ્રિય પોતાના શરીરનો જે શેપ હોય ને એના જેવી હોય, બાકીની રસનેન્દ્રિય ઘ્રાણેન્દ્રિય ચક્ષુ અને શ્રોતેન્દ્રિય આની અભ્યંતર નિવૃત્તિ બધાની એક સમાન હોય। જેમ કે કાન છે ને
એમાં પાંચ પાંખડીઓ વાળું જે પુષ્પ આવે ને, જે ગ્રામોફોન વગાડવામાં આવે ને, હા, એનું જે પેલું ભૂંગળું હોય છે ને, હા, એના શેપ જેવો શેપ કાનનો છે, અભ્યંતર નિવૃત્તિનો. દરેક જીવને સમાન હોય. કયો કીધો? અભ્યંતર નિવૃત્તિ, બરાબર છે. એવું આ ચક્ષુ હોય ને, એમાં મસૂરની દાળ જેવો છે. કેવો આકાર છે? મસૂરની દાળ. એટલે એક બાજુથી એકદમ સપાટ અને બીજી બાજુથી ઉપસેલો, બરાબર છે. એવો અભ્યંતર ચક્ષુરેન્દ્રિયનો આકાર છે. એટલે આનું જે છે ને પડઘમ નામનું વાદ્ય, જે ઉપરથી સાંકડું હોય, ધીરે 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 પોડું થતું જાય, જે આ ભાગ છે આપનો, આમ આ પ્રકારનું, એ અભ્યંતર નિવૃત્તિનો આકાર છે. અને જીભમાં ગુરુ મહારાજ જે સુપડીની અંદર કચરો લે છે ને, એનો જે શેપ છે ને, એને ખુરપી જેવો આકાર કહેવાય. એક આગળનો ભાગ હોય, પછી હેન્ડલ જેવું હોય, એ ખુરપીના આકાર જેવો આકાર આ અભ્યંતર નિવૃત્તિનો હોય છે. અત્યારે કયો વિષય ચાલતો હતો આપને? આપને મેઇન વિષયમાંથી બહાર આવી ગયા છે. આ તમે પૂછ્યું હતું કે સમૂળછીમ મનુષ્ય જે હોય છે, એની ઇન્દ્રિયો દેખાય કે ના દેખાય, તો એની ઇન્દ્રિયો એટલી ડેવલપ ન થઈ હોય, એટલે એમને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરવાથી ઉપકર્ણેન્દ્રિય પ્રાપ્ત થાય. ઉપકર્ણેન્દ્રિયનો આવતી વખત તમારે બધાએ આન્સર લઈ આવવાનો છે કે ઉપકર્ણેન્દ્રિય શું કરે. તમારથી સ્ટાર્ટ કરીશું, ચાલશે ને? એ તો છે, આવતી વખત બોલવાનું છે ને આપને. તમારથી સ્ટાર્ટ કરીશું બસ. ચાલો, આપને સમૂળછીમ મનુષ્ય કીધું હતું, બરાબર છે. તો આપણે જે જંબુદ્વીપમાં રહીએ છીએ, એ જંબુદ્વીપનો એક ભરત એક ક્ષેત્ર છે, એવું ઐરાવત ક્ષેત્ર છે. એવા પણ ત્રણ પ્રકારના, દરેક રહેવા યોગ્ય જેટલા ક્ષેત્ર છે, એ દરેકમાં ત્રણ પ્રકારના મનુષ્યોની ઉત્પત્તિ થાય છે. જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રના ગર્ભજ પર્યાપ્તા, જંબુદ્વીપના ભરત ક્ષેત્રના ગર્ભજ અપર્યાપ્તા, જંબુદ્વીપના ભરત ક્ષેત્રના સમૂળછીમ અપર્યાપ્તા. નવ ક્ષેત્ર છે. ભરતની જગ્યાએ જુદા જુદા ક્ષેત્ર બોલતા જવાનું, એટલે શું થાય? કુલ 27 ભેદો થાય છે, બરાબર છે. હવે આપણે જે ભરત ક્ષેત્રમાં રહીએ છીએ ને, એમાં ક્રમિક બધું ઘટતું જાય છે. પહેલા લોકોની હાઈટ વધારે હતી, ઋષભદેવ ભગવાનની જોઈએ તો એ હાઈટ વધારે હતી. પછી ધીરે ધીરે અજિતનાથ ભગવાન, સંભવનાથ ભગવાન, ધીરે 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 જઈએ તો બધું ઘટાડાવાળું થાય છે. પહેલા ઋષભદેવ ભગવાનનું આયુષ્ય 84 લાખ પૂર્વનું, અને એ ઘટતા 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 મહાવીર સ્વામી ભગવાનનું 72 વર્ષ જેટલું થઈ ગયું. તો આપણે જે કાળમાં ઉદ્ભવ્યા છે, ઉત્પન્ન થયા છે, એ બધો કાળ પડતો કાળ છે. આ પડતા કાળને અવસરપીની કહેવાય, બરાબર છે. પડતા કાળને શું કહેવાય? આવા જે અવસરપીની જે છે, એના કાળને સુખ અને દુઃખની દ્રષ્ટિએ એના 6 સ્કેલ તૈયાર કર્યા છે. સુખ અને દુઃખ આ બે શબ્દ માટે સુષમ અને દુષમ શબ્દ વપરાયેલો છે. કયો શબ્દ વપરાયો છે? સુષમ, દુષમ, કયા બે શબ્દ છે? જ્યાં સુખ સુખ હોય ને તો બે વાર બોલવાનું, સુષમ સુષમ. જ્યાં દુઃખ 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 હોય તો દુષમ દુષમ, બરાબર છે. તો પહેલો સ્ટેપ સુષમ સુષમ, પછી એકલું બોલીશું સુષમ, પછી સુષમ સાથે દુષમ જોડીશું સુષમ દુષમ, પછી ચોથામાં ઊંધું કરીશું દુષમ સુષમ, પાંચમું દુષમ, અને છઠ્ઠું દુષમ દુષમ. છોય નામ કોને ફાવે છે? તમારે પહેલા બેઠા છે એમને, બેનને બોલવાનું. બોલો, પહેલું નામ કયું? આ પહેલા નંબરનો આરો. આરો એટલે એક વ્હીલની અંદર જે આરા આવે ને, જે તો એ આરા જેવું આ સિસ્ટમ છે. આખું એક કાળચક્ર છે. એ કાળચક્ર છે, જેમ વ્હીલ કહીએ, એને જે તાર જેવો ભાગ આવે ને એને આરા કહેવાય. તો આ કાળચક્રના કુલ 12 આરા છે. કેટલા છે? 12. એ 6 ઉતરતો ક્રમ છે અને 6 ચડતો ક્રમ છે.
ઉતરતા ક્રમને અવસર્પિની કહેવાય અને ચડતા ક્રમને અવસર્પિની કહેવાય. ઉત્સર્પિની કહેવાય, ચડતા ક્રમને ઉત્સર્પિની, ઉતરતા ક્રમને અવસર્પિની કહેવાય. અવસર્પિનીના છોરા, ઉત્સર્પિનીના છોરા. તો આપણે અવસર્પિનીથી સ્ટાર્ટ કરીશું. અવસર્પિનીનું પહેલું નામ શું હતું? સુસમ. સુસમ, જ્યાં સુખ, સુખ અને સુખ જ છે. હવે સુખ શેનું? તો કે છે શરીરનું સુખ, ત્યાં ગાડી ક્ષેત્રનું પણ સુખ, દરેક પ્રકારનું સુખ. તો સર્વપ્રથમ એ લોકોને શરીર એકદમ તંદુરસ્ત હોય, આ જીવન વૃદ્ધ અવસ્થા આવે જ નહીં. ત્યાંના મનુષ્યની જે મનુષ્યો હોય, પહેલારામાં ઉત્પન્ન થયેલા મનુષ્યો, એને સુખ સુખ ને સુખ જ હોય. એને જન્મથી માંડીને એ 49 દિવસની અંદર બધી પ્રવૃત્તિ કરતો શીખી જાય. 7 દિવસમાં છત્તો, તો 7 દિવસમાં ઊંધો, 7 દિવસમાં ઘૂંટણિયા કાઢે, 7 દિવસમાં ચાલતો થાય, એટલે 7-7 દિવસના સ્ટેપો. એટલે 49 દિવસમાં એ બધી જ રહેણી કરણી અને સ્વયંનું પ્રવૃત્તિ કરનારો થઈ જાય એવો ત્યાંનો મનુષ્ય સહજ કોઠા સુજ્ય કહેવાય તેમને સમજવાની. બાકી ત્યાં શીખવાડનાર કોઈ સ્કૂલો નથી, બરાબર છે? એટલે 49 દિવસ જ માતા પિતા એનું લાલન પાલન કરે, બરાબર. 49 દિવસ પછી આ જે વ્યક્તિઓ હોય છે એકી સાથે 2 પાત્ર ઉત્પન્ન થયા હોય, 2 ઉત્પન્ન થતા હોવાને કારણે યુગલિક કહેવાય. તો એક પુરુષ અને એક સ્ત્રી સાથે જ ઉદ્ભવે અને સાથે જ એ કાળની અંદર સર્વ પ્રકારના વ્યવહારો કરનારા બને. 49 દિવસની અંદર સંપૂર્ણ પોતાનું કાર્યને સમજીને કરનારા આ યુગલિકો હોય છે. ત્યાં એમનું જીવન ચલાવવા માટે વિશિષ્ટ પ્રકારના કલ્પવૃક્ષો હોય છે. એમને વસ્ત્ર જોઈતા હોય તોય કલ્પવૃક્ષ આપે, ખાવા જોઈતું હોય તોય કલ્પવૃક્ષ આપે, રહેવા જોઈતું હોય તોય કલ્પવૃક્ષ આપે, સંગીત સાંભળવું હોય તોય કલ્પવૃક્ષ આપે, XYZ કોઈ પણ પ્રકારનું પીનું પીવું હોય તોય કલ્પવૃક્ષ આપે. દરેકે દરેક વસ્તુ કલ્પવૃક્ષના માધ્યમથી પ્રાપ્ત થાય એવું આ ક્ષેત્ર. આ લોકો એક દિવસ ખાય ને પછી સીધો 8ઠમ જ કરે, 8ઠમ થયા બાદ પારને પાછું ખાય, એટલે એ લોકોનું ખોરાક કેટલો? બહુ જ નાનો, એટલે ઓછો, પણ બહુ સાત્વિક હોય. એકવાર જો વાપરી લેવામાં આવે તો 3 દિવસ સુધી એ લોકોને સુધા લાગતી નથી, એટલું સત્વવાળો એ ફળ હોય છે. કે જે અલ્પ માત્ર ખાવાથી એ લોકોને 3 દિવસ સુધી સુધા લાગતી નથી, પણ એ લોકોની હાઈટ બહુ વિશાળ હોય છે, લગભગ 9-10 કિલોમીટર જેટલી હાઈટ હોય છે, છતાં પણ સુધા બહુ જ અલ્પ. અને જ્યારે પણ સુધા લાગે ને તો કલ્પવૃક્ષની પાસે યાચના કરે અને એના ફળ સ્વરૂપ જ એ આહાર હોય. ત્યાં કોઈ રસોઈ બનાવતું નથી, ત્યાં વૃક્ષો ઉપર રસોઈ લટકતી નથી હોતી, પરંતુ જે સ્વાદવાળા ભોજન કરવા હોય તો એ વૃક્ષના જ ફળ ફૂલ એ સ્વાદવાળા જ હોય છે. કલ્પ વૃક્ષો કોઈ દેવતા અધિષ્ઠિત હોતા નથી, સ્વયં વૃક્ષનો એવા પ્રકારનો સ્વભાવ જ હોય છે. પૂર્વકાળની અંદર ઋષિઓ વૃક્ષો પાસે જઈને જે ઔષધ જોઈતું હોય તો એની રિક્વેસ્ટ કરતા, પ્રાર્થના કરતા, અને પ્રાર્થના કર્યા પછી એ વૃક્ષના પાંદડા વગેરે લે અને વ્યક્તિનો ઈલાજ કરે તો એ શીઘ્ર એની અંદર ફેરફાર આવતો. એવી રીતના આ લોકો પણ એ વૃક્ષ પાસે જઈને જે પણ યાચના જે રીતે હશે એ રીતે યાચના કરવાથી એ પાત્ર વગેરે પ્રાપ્ત થાય. આ લોકોનું આયુષ્ય 100 વર્ષનું નહીં, 200 વર્ષનું નહીં,
પણ અસંખ્ય વર્ષોનું આયુષ્ય હોય છે, બરાબર છે? એ લીકો 3 દિવસના આંતરે ભોજન કરે છે અને આખો વર્ષ એટલે આખો ટાઈમ આનંદમાં મશગુલ કરે છે. ટોપર સંગયન, ટોપર સંસ્થાન, સર્વ પ્રકારના સુખના ચિહ્નો, હસ્તરેખા જોયા તો 1008 જે લક્ષણ પરમાત્માને હોય એવા બધા શુભ ચિહ્નો વાળા આ યુગલિંગ જીવો હોય છે. આ લોકો અલ્પ આરામ વાળા, અલ્પ હિંસા વાળા માટે ત્યાંથી મૃત્યુ પામીને અવશ્ય મેં દેવમાં જનારા, પરંતુ એ લોકોનું હાઈએસ્ટ આયુષ્ય 3 પલ્યોપમનું છે. કેટલું છે? 3 પલ્યોપમનું હાઈએસ્ટ. મોબાઈલ મૂકી દેવાનો. 3 પલ્યોપમનું હાઈએસ્ટ આયુષ્ય એ લોકોનું હોય છે. જગન્ય ત્યાં ગાડી જે હું ક્ષેત્ર બતાવીશ, આ પહેલો આરો છે. એટલે સ્ટાર્ટિંગમાં જ્યારે પહેલો આરો હોય તો એ 3 પલ્યોપમ, પછી ધીરે 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 ઘટતું બીજો આરો થાય તો 2 પલ્યોપમ થાય. તો ડાયરેક્ટ 2 પલ્યોપમ થાય એવું ના હોય, તો રેશિયો ધીરે 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 ઘટતો જાય, કે 2.5 થાય 1.25 થાય પછી 2 થઈ જાય, બરાબર? પણ શરૂઆતમાં 3 પલ્યોપમના આયુષ્ય વાળા હોય છે, બરાબર? ત્યાં અનાર્યો છે, ત્યાં આર્ય સંસ્કૃતિ કશી છે નહીં, કોઈ તીર્થંકર ત્યાં થતા નથી, કોઈ ચક્રવર્તી નહીં, વાસુદેવ નહીં, કોઈ નહીં, ત્યાં ધર્મ પણ હોતો નથી. એટલે 8મ શબ્દ બોલ્યો તો 3 દિવસ એ ભોજન લેતા નથી. જેમ આજે વાપર્યા પછી 3 દિવસ સુધી આપણે વાપરતા નથી એટલે 8મ કહેવાય છે. ત્યાંના જીવો અલ્પ માત્ર પણ પચકાન કરી શકતા નથી, અવશ્ય મેં અવિરતી જ હોય છે. એટલે ધર્મ શ્રમણ શ્રમણી ભગવંતો શ્રાવક શ્રાવિકાઓથી પ્રવર્તે છે, માટે ત્યાં આવું કશું જ નથી, માટે ધર્મ નથી. બીજું, પૂર્વ કરોડ વર્ષ સુધીના જ વ્યક્તિઓ સંયમ સ્વીકારી શકે, નિયમ લઈ શકે. આ પૂર્વ કોટથી ઉપરનું આયુષ્યવાળા હોય તો બધા અવિરતી કહેવાય. આ લોકોનું અસંખ્ય વર્ષનું આયુષ્ય હોવાને કારણે અવશ્ય મેં અવિરતી જ હોય. પરંતુ એટલું કે વિચારતા વિચારતા સમ્યક દર્શન જેવો ગુણ પ્રાપ્ત કરી શકે, બરાબર? દેવલોકમાં છે ને વિક્રિય શરીર છે, એક સ્થાનથી બીજા સ્થાને ઈચ્છા પડે ને ત્યાં જઈ શકે, પરમાત્માનું મેરુ પર્વત ઉપર કલ્યાણક ઉજવવા જઈ શકે, પરંતુ આ લોકો કશે જાય નહીં, બરાબર છે? તન નિસર્ગાદ અધિગમાદવા, આવું સૂત્ર છે તત્વાર્થનું. સમ્યક દર્શન 2 રીતે પામે છે, એક નિસર્ગથી અને અધિગમથી. હું તમને બધું બતાવતો જાઉં, જીવ તત્વ સમજાય, અજીવ તત્વ સમજાય, અને તમને જો આસ્થા થાય, પરમાત્માના વચન ગમે, એની ઉપર શ્રદ્ધા થાય, તો મેં તમને આ બધા તત્વો સમજાવ્યા, ગુરુદેવો પાસે સાંભળ્યા, તમે વાંચ્યા, એનાથી જો તમને થાય તો એ અધિગમ સમ્યક તો કહેવાય, બરાબર? અને આવું કશું જ ના હોય તથા ભવ્યત્વનો પરિપાક અનાયાસે થાય અને કાળનો પરિપાક થઈ જાય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. એટલે નિસર્ગથી, હા, એટલે પૂર્વભવમાં કોઈક સાધના કરી હોય એવું એકાંતે ના કહી શકું. જાતિસ્મરણ જ્ઞાન થાય તો જ થાય એવું મને બહુ ખ્યાલ નથી, પણ નિસર્ગમાં અનાયાસે થાય તથા ભવ્યત્વના પરિપાકના વસ્તકી થાય, એટલે કાળનો પરિપાક થાય, અમુક યોગ્યતામાં આવી જાય, એટલે સમ્યક દર્શન થઈ શકે. આ પહેલા નંબરનો આરો છે. એટલે હવે આપણે ક્રમિકમાં જોઈશું, જ્યાં આપનો સ્કેલ આવશે ત્યાં આપણે જોઈશું, બરાબર છે? પહેલો કયો આરો હતો? બહુ વિશાળ કાયકા, એની સંખ્યા બહુ મોટી છે, કદાચ તમને અધધ થાય ને એટલે બોલતો નથી. 4 કોટા કોટી સાગરોપમ પસાર થાય ને ત્યારે પહેલો આરો પૂરો થાય છે. બહુ મોટો કાળ છે. સાગરોપમ ને પલ્યોપમનું મેં તમને કહ્યું છે, તમારે યાદ દેવડાવવાનું છે.
એ કહીશું આપને, બરાબર. એટલો પહેલો આરો ચાલે છે, બરાબર છે. જો એ લોકોનું આયુષ્ય ત્રણ પલ્યુપમનું હતું, એટલે ત્રણ પલ્યુપમથી વધારે દેવ તરીકે આ લોકો ઉત્પન્ન થાય નહીં, બરાબર છે. તુવેરના દાણા જેટલો જ આહાર આ લોકો કરે છે સામાન્યથી, એનાથી એ લોકો શુદ્ધાસાન થાય છે. પોતાના આયુષ્યથી વધારેમાં ના જાય. પોતાનું આયુષ્ય કેટલું? ત્રણ પલ્યુપમ. તો વધારે વધારે એ દેવ બને તો ત્રણ પલ્યુપમના આયુષ્ય વાળા દેવ બને. ક્ષેત્ર આપનું ભરત ક્ષેત્ર તો એનું એ જ હાઈટ હોય ને. આપણું ભરત ક્ષેત્ર કેટલું વિશાળ છે? 5200 કિલોમીટર, એટલે એક યોજન થાય છે. અને એમ 9000 યોજન લંબાઈ, ભરત ક્ષેત્રની લંબાઈ 9000 યોજન થી અધિક. અને એમ પહોળાઈ 526. મેં તમને કીધું હતું ને 190 થી 1,00,000/190 કરશો ને, એટલે એક ટુકડો જે આવશે ને એ 526 થી થોડુંક અધિક આવશે. આ એની પહોળાઈ છે. 526 શેષ 6 વધશે, બરાબર. એટલી એની પહોળાઈ છે. અને એની એમ લંબાઈ જોઈએ ને, કારણ કે આવો અડધો ભાગ છે એમ. આ જે છે ને, આ વચ્ચેનો જે ભાગ છે ને 526 છે. જ્યારે આ છેડાથી આ છેડા કરીએ ને, હા, આ તો છેડેથી 14000 યોજનનો થાય. મધ્ય ભાગ લઈએ ને તો 9000 યોજન થાય છે એમ, આ છેડેથી આ છેડો. એટલે બહુ વિશાળ છે ભરત ક્ષેત્ર, કંઈ નાનું નથી. તોય છતાં આ બધાની અપેક્ષા એક જ ટુકડો છે એનો. 1,00,000/190 છે તો એટલું છે. આ બધા તો એનાથી ડબલ 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 પ્રમાણ વાળા છે. આટલા પ્રમાણ વાળા ભરત ક્ષેત્રમાં જયારે પહેલો આરો ચાલતો હતો ત્યારે આવા મનુષ્યો પ્રાપ્ત થતા હતા, બરાબર છે. પણ એમાં સંખ્યાઓ ઓછી હોય, કારણ કે આ યુગલિકો એક ટ્વિન્સ ને જન્મ આપી 6 મહિનામાં દેવલોક થઈ જાય. આખી જિંદગી કોઈ પુત્ર પુત્રાદીને જન્મ નથી આપતા. પોતાનું આયુષ્ય પૂર્ણ થવાને જ્યારે 6 માસ બાકી રહે ત્યારે જ એક ટ્વિન્સને જન્મ આપે. અને 49 ડેઝ, 49 દિવસ કેવલ એનું પાલન કરે. પછી એ લોકોને એમના વ્યવહાર કરતા શીખી જવાને કારણે એની અંદર માથાકૂટ કરે નહીં. અને પોતાનું શેષ જીવન ગાળતા કેવલ એ લોકોનું જીવન સમાપ્ત. એક છીક આવે અથવા બગાસું આવે, આવું કાંઈ વિશેષ કોઈ કાંઈ કરતા કાંઈ કર્યા વિના બોડીમાંથી આત્મા નીકળી જાય. મૃત્યુ વખતે સહજ મૃત્યુ, આવું યુગલિકોનું જીવન હોય છે, બરાબર છે. બીજો આરો બોલું છું, બોલો બોલો. એટલે હું છે ને અત્યારે ભરત ક્ષેત્રનું બતાવું છું. એના ઉપરથી આ પહેલો આરો એટલે દેવકુરુ ને ઉત્તરકુરુ જે ક્ષેત્ર છે ને, એમાં જે યુગલિકો રહે છે ને, આ પહેલા આરા જેવા છે. એટલે દેવકુરુ ને ઉત્તરકુરુમાં કોઈ આરા નથી. પરંતુ એટલે આરા જેવું ક્યારે હોય? ઓપોઝિટ કંઈક હોય ને, ચક્ર હોય તો આરા હોય, બરાબર છે. એ ભરત ક્ષેત્રમાં ચાલે છે. પરંતુ દેવકુરુ ને ઉત્તરકુરુમાં અનાદિકાળથી એવું ને એવું જ ચાલે છે અને ચાલશે. એટલે એને આરો કહેવાય નહીં. પરંતુ ભરત ક્ષેત્રમાં જ્યારે પહેલો આરો ચાલતો હોય એની અંદર જેવું વાતાવરણ હોય એ સેમ પીજ વાતાવરણ ત્યાંનું છે. એટલે પહેલા આરા જેવો દેવકુરુ અને ઉત્તર કુરુક્ષેત્રના આરા છે. ત્યાંય 3 પલ્યુપમના આયુષ્ય વાળા, લગભગ 10 કિલોમીટરની હાઇટ વાળા, 3 દિવસે ભોજન કરનારા, 49 દિવસ સંતતિનું પાલન કરનારા એવા યુગલિકો ત્યાં વસે છે. પહેલો આરો અહીંયા ભરતમાં ચાલે એટલે ઐરાવતમાં પણ પહેલો આરો જ ચાલે.
સુસમ સુસમ, ત્યાંય સુસમ સુસમ, બરાબર. પણ દેવકુરુ ઉત્તર કુરુમાં આરા બદલાતા નથી, ત્યાં આરા છે જ નહીં, પણ આના જેવો સદૈવ કાળ છે. આપના હાથમાં કશું જ નથી, ચિત્ર મહાવિદે, પણ મહાવિદે કર્મભૂમિ છે, પરંતુ એનો એક ભાગ અકર્મભૂમિ છે. એટલે આ ભાગની અંદર કોઈ કરતા કોઈ હસી મસી કૃષિ નથી. જે મેરુ પર્વતની બે દિશા જે છે, તો ઉત્તર અને દક્ષિણ, એ દિશામાં આ દેવકુરુનું ઉત્તર કુરુમાં આ પ્રમાણેનું છે, બરાબર. એ હજુ હરિવર્ષ રમ્ય હજુ બાકી છે ને બધું, હમણાં કહીએ. એ વખતનો લઈ લેવાનો, એ વખતનો, કારણ કે અંબર કસ્તુરીની ગોળી તમે બધા કોઈએ જોઈ છે? અંબર કસ્તુરીની ગોળી નહીં જોઈ? એકદમ નાની આમ રેડ કલર જેવી આવે છે, એકદમ નાની આવે છે, પણ બહુ સાત્વિક આવે. એક લઈએ ને તો શરીરમાં ગરમી 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 થઈ જાય. ખાલી રાયના દાનાથી થોડીક મોટી હોય, અથવા મોટો રાયનો દાનો જે હોય ને, પ્રાય કરીને એટલી હોય છે, અનહારી હોય છે. એટલે જે અનહારી દવા લેતા હશે એને ખબર હશે, તો એટલી અમથી પણ હોય તો પણ એની અંદર આટલી જો ગરમી આપી શકતી હોય, તો ત્યાંના આવા દાનાની અંદર પણ સત્વ ખૂબ હોય, એટલે ક્ષુધા લાગે નહીં. સૈનિકો યુદ્ધ લડવા જાય તો પ્રાય કરીને મને ખ્યાલ છે ત્યાં સુધી એમને એક પ્રકારની ચોકલેટ આપવામાં આવે છે, કે જ્યારે એ લોકોને ભૂખ લાગે તો એ ચોકલેટ ખાઈ લે, એટલે 7-8-10 દિવસ સુધી એમને ક્ષુધા ન લાગે ને એવી. કારણ કે યુદ્ધમાં લડવા ગયા હોય, ભૂખ લાગી હોય તો લડી ક્યાંથી શકાય? તો ત્યાં આગળ કંઈ બ્રેક તો છે નહીં. પહેલાં મોટા યુદ્ધો થતા હતા રાજાઓનો, તો સવાર સાંજ બ્રેક હતી. સૂર્યોદય પછી યુદ્ધ ચાલુ થાય, સૂર્યાસ્તે વિરામ થાય, તો સાંજે ત્યાં રસોઈયા પાસે જમી લેતા હતા. અહીંયા જમવાનું ક્યાં? તો આવી સુવિધા હોઈ શકે. એમાં ભારણ પક્ષી એક વિશેષ પ્રકારનું પક્ષી છે. એ પક્ષી જેમાં જીવ ન હોય ને એ લોકોને લઈ જાય. વિશેષ પ્રકારના પક્ષીઓ, ભારણ પક્ષી, જે ભારણ પક્ષીને બે બાજુ ચાંચ હોય, એટલે બે બાજુ એના, એટલે બે જીવ હોય, ત્રણ પગ હોય, શરીર એક હોય, બે મોઢા હોય, એમ બંને સાઈડ, આવું ભારણ પક્ષી હોય. મનુષ્યને ઉચકી શકે, જીવિતને નથી ઉચકતા, મૃત્યુ પામેલા જ ઉચકે છે. અને એ પછી એ જ વ્યવસ્થા એ લોકો જે કરતા હશે. આ યુગલિક કાળ બહુ મોટો પસાર થાય એટલે બીજો આરો શરૂ થાય. હવે કાળમાં સુખમાં ઘટાડો, તો બીજો નંબર છે સોષમ આરો. આની અંદર વ્યક્તિનું આયુષ્ય બે પલ્યોપમ થઈ જાય. હવે બે પલ્યોપમ થાય એટલે બે દિવસને આત્રે ભોજન કરે, એની હાઈટ બે ગાઉ થઈ જાય, લગભગ 6-7 કિલોમીટરની વચ્ચેની થઈ જાય, 6.5 કિલોમીટરની. અને એનો આહાર આમળા જેટલો થઈ જાય, થોડુંક મોટું પ્રમાણ. એ લોકોની પ્રજા જે છે, એટલે બાળકની ઉત્પત્તિ થાય તો 64 દિવસ સુધી એ લોકો બાળકનું પાલન કરે, બરાબર છે. તો પહેલા આરાની અંદર જે ક્વોલિટીવાળા વૃક્ષો ફળો હતા એના કરતાં કઈ ગણો રસ ઓછો થઈ જાય, પણ એટલો ઓછો નહીં થઈ જાય કે આપના જેવું હોય, રસકસ વિનાના જ ફ્રૂટો થઈ જાય એવું નહીં. પણ પહેલા આરા કરતાં બીજા આરાની અંદર થોડું પ્રમાણમાં ઘટાડો થાય. જો હાઈટ તેમાં 3 ગાવ હતી તો 2 ગાવ થઈ, એટલે લગભગ પેલું 9-10 કિલોમીટર, તો આ 6-7 કિલોમીટરની હાઈટ થઈ. પેલા 3 દિવસે ભોજન કરતા હતા, આ 2 દિવસે ભોજન કરશે, બરાબર. એમનું આયુષ્ય, પેલામાં 3 પલ્યોપમ હતું, 2 પલ્યોપમ છે. પેલા લોકો ભોજનનું પ્રમાણમાં તુવેરનો દાણા જેટલું હતું, આ આમળાના ફળ જેટલું છે. તો આપના શરીરમાં જે પાસળીઓ આવે છે ને,
કેટલી હોય છે, કેટલી પાસડીઓ કેટલી હોય? કોઈ ડોક્ટર જ નથી, એમ કુલ 16 પાસડીઓ છે, બરાબર છે? આપના પાસડી છે ને 16 છે, તો પહેલા અરામાં આવી પાસડીઓ 256 હોય, તો હવે 50% કરતા જવાનું. બીજા અરામ કેટલી થવી જોઈએ? 128 પાસડીઓ. જેમ જેમ પાસડીઓની સંખ્યા ઘટતી જશે, આહારનું પ્રમાણ વધતું જશે, હાઈટ ઓછી થતી જશે. યુગલી કજ કલ્પવૃક્ષથી જ ભોજન લેવાનું. એ લોકોને ત્યાં આવા દીવાઓ પણ હોય, એમના ઘરની અંદર રાત્રે સૂર્યાસ્ત થાય તો લાઇટો તો જોઈએ ને, તો એવા ફળો જ દીપક જેવા હોય, એ પ્રકાશ આપે. સ્ટ્રીટ લાઇટ જેવું હોય છે રોડ ઉપર, એવી ત્યાં ગાડી જ્યોતિરાંગ નામના કલ્પવૃક્ષ હોય, એના ફળો છે ને બહાર લટકાવી દેવાના, એટલે પ્રકાશ એ પ્રકાશ રાત્રે બહાર પ્રકાશ આપે, અને ઘરની અંદર દીપ શિખાંગ નામના કલ્પવૃક્ષના ફળો જ હોય, દીવાના જેવો પ્રકાશ આપે, એટલે ત્યાં એમને અંધારું નથી. ત્યાં બીજી એક પણ પ્રકારના મચ્છરો ઉત્પન્ન થાય નહીં, એટલું ક્લીન જ હોય. ત્યાં હિંસક પશુઓ હોય તોય હિંસા કરવાનો સ્વભાવ ના હોય, એટલે એનું પુણ્ય જેવું હોય. આજના હિંસક હોય, જેમ કે સિંહ છે, તો હિંસક તો કહેવાય છે. હવે ત્યાં જો સિંહ હોય તો એવો હિંસક ના હોય. એમનો આહાર જે વ્યવસ્થા હશે, એમનો આહારની વિચારણા નથી એમને કરી. બાકી કલ્પવૃક્ષ દ્વારા જે લોકો ભોજન કરે છે, જે કારણ કે એ લોકો પણ યુગલિક જ હોય. કોણ? સિંહ વગેરે, તિર્યન બધા નહીં, સિંહ અને ખેચર બે એ લોકો યુગલિક હોય છે. જેમ મનુષ્ય યુગલિક છે, તેમ તિર્યન, ચોમા, ચતુષ્પદ અને ખેચર એ યુગલિક હોય છે, બાકીના યુગલિક હોતા નથી. આ વ્યવસ્થા છે ત્યાંની. તો અત્યારે મનુષ્ય બીજો આરો, કયો આરો? તો બીજો આરો સુષમ. આનું નામ સુષમ કેમ? તો પહેલા આરામાં સુખ સુખ ને સુખ જ હતું, એની અપેક્ષાએ આ સુખ ઓછું થયું, એટલે એક વાર સુષમ. બરાબર છે? હાઈટ ઓછી થઈ, કેટલી હાઈટ થઈ? બે ગાવ. આયુષ્ય કેટલું થયું? બે પલ્લીઓ પમ. કેટલા દિવસે વાપરશે? બે દિવસ લેતા નથી, ત્રીજે દિવસે વાપરશે. બરાબર છે? પાંસડીઓ કેટલી? 128. બરાબર છે? બધા યુગલિકો પોતાનું આયુષ્ય 6 માસ બાકી રહે, એટલે એક યુગલને જન્મ આપે અને એ દેવલોક થાય, એટલે 6 માસ પછી એમનું મૃત્યુ. બોન્ડ થાય એટલે 6 માસ સમજવાનું, 6 માસ બાકી છે, 6 માસ શેષ રહે ત્યારે જ બાળકને જન્મ આપે. કારણ કે માતા બનવાની યોગ્યતા એ લોકોને એ ટાઈમ જે બાકી હોય, જેટલા માસ માતા ગર્ભના બાળકને ધારણ કરી શકે, એટલો થોડોક જે શેષ ભાગ રહ્યો હોય ને, ત્યારે જ એમાં યોગ્યતા પ્રગટ થાય છે. એ સિવાય યોગ્યતા પ્રગટ જ નથી થતી, એટલે ગર્ભાધાન થતું નથી, એટલે આવું કાંઈ જ પ્રોસેસ હોતો નથી. છેલ્લા જો 6 માસ બાકી હોય ત્યારે આ સિસ્ટમ થાય છે. આ બીજો આરો સુષમ. હવે ત્રીજો આરો છે સુષમ દુષમ. શરૂઆતમાં સુષમ છે, સુખ 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 છે, અને જેમ ધીરે 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 ઘટતો જશે, જ્યારે એનો એન્ડ ભાગ આવશે ત્યારે દુઃખની અવસ્થા આવશે, એટલે સુખ દુઃખ મિશ્રિત છે જેમાં, એવો આરો તે સુષમ દુષમ. આમાં હાઈટ 1 ગાવ થઈ ગઈ, 3.25 કિલોમીટર જેટલી, બરાબર છે હાઈટ. આ લોકો એક દિવસને આત્રે ભોજન લેશે, બોર જેવડું ભોજન લેશે. બીજા એક મોટો કર રાખો, મોટું રાખો, હા મોટા બોર રાખીશ. પ્રમાણ ધારો કે હવે બોરનું પ્રમાણ આપણે મોટું લેવાનું છે અને આંબળાનું પ્રમાણ નાનું લેવાનું છે. હવે તમે આંબળા કરતા નાના બોર સમજો તો એ શું થશે? ઠીક છે, જે હશે તે એટલું ખરું છે કે તુવેર
બધાથી ઓછો આરોપ અરે ઓછો આર પહેલા આરામાં, બીજામાં એનાથી વધારે છે, ત્રીજામાં એનાથી વધારે છે. પણ એટલો બધો વિચારશો નહીં કે આપના જેટલું જમી લેશે, પણ પ્રમાણમાં સાઈઝ થોડીક વધારે લેવાની. એક પલ્લ્યોપમનું આયુષ્ય, એક ગાઉની હાઈટ. આ લોકો પોતાના બાળકને 6 માસ પહેલા જન્મ આપે છે અને 79 ડેઝ સંતતિ પાલના કરે છે. એ લોકોની 65-64 છે. અને આ કાળ 2 કોટા કોટી સાગર પમ સુધી ચાલશે. કયો આરો? ત્રીજો આરો. હા, પહેલો આરો 4 કોટા કોટી, બીજો આરો 3 કોટા કોટી, ત્રીજો આરો 2 કોટા કોટી. આ ત્રીજો આરો સમાપ્ત જ્યારે થવા આવે ને ત્યારે ત્યારે હાઈટ ઘટતી જાય, કલ્પો વૃક્ષો ખતમ થતા જાય, લૂંટફાટ વગેરે ચાલુ થાય, ત્યારે વ્યવસ્થાપકો ઉપસ્થિત થાય, એને કુલકરો કહેવાય. આ અવસર પીનીમાં પહેલા કુલકર વિમલ વાહન નામના થયા હતા. પ્રાય કરીને વિમલ વાહન નામના પહેલા કુલકર થયા, જેમને તે પછી આ બધું ઘટતું ગયું ને ત્યારે અમુક પ્રકારની વ્યવસ્થા એમના હાથમાં આવી. કારણ કે પ્રમાણમાં ઘટાડો થાય ને એટલે લૂંટફાટ ને વગેરે બધું ચાલુ થાય. હવે જીવોની અંદર આયુષ્ય ઓછા થતા 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 એક પલ્લ્યોપમ પણ ના રહ્યું, અને પલ્લ્યોપમનો કંઈક 1/8 ભાગ જેટલું આયુષ્ય જ્યારે બાકી રહ્યું, એટલા આયુષ્યવાળા જીવો ઉત્પન્ન થતા થયા ત્યારે કુલકરોની ઉત્પત્તિ આવે. આ કુલકરો એક રાજા જેવી વ્યવસ્થાવાળા હોય, જે બધી વ્યવસ્થા સંભાળે, જે ગુનો કરે એને દંડ કરી શકે, પણ ત્યાં દંડમાં હાથ પગ કાપવા વગેરે એવું કશું જ નહીં. જેલમાં પૂરવા એવું નહીં, બધાની વચ્ચે ઊભો કરી અને એક શબ્દ બોલવાનો, હકાર. આટલું કે ને તો એટલું બધું લાગી આવે ને, જેને મૃત્યુ થઈ ગયું હોય ને એટલી ભયંકર એમને વેદના થાય એમના શરીરમાં. એટલે બીજી વાર એવો કોઈ પણ પ્રકારનો ગુનો જ આચરે નહીં. પછી કાળ પાછો પડતો પડતો ચાલ્યો, પછી બીજા કુલકરો થાય તો એક જુદી પ્રકારની નીતિ લાવે, હકાર. પછી મકાર નીતિ આવે, એટલે માકર, આવું ન કરાય. એટલે પછી ધિક્કાર નીતિ આવી. આમ ધીરે 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 ઘટતા ઘટતા 7 કુલકરોમાં છેલ્લા ઋષભ કુલકર થયા, જે તીજારાનો એન્ડ ભાગ 84 લાખ પૂર્વ અને 89 પખવાડિયા બાકી હતા ત્યારે ઋષભ કુલકરની ઉત્પત્તિ થઈ. કેટલા? 84 લાખ પૂર્વ અને 89 પખવાડિયા બાકી રહ્યા. સેના? ત્રીજા આરો પૂરો થવાને આટલો કાળ બાકી રહ્યો ત્યારે ઋષભ કુલકર થયા, અને તે વખતે કલ્પ વૃક્ષો ખતમ થઈ ગયા. કોઈકની પાસે હશે તો ત્યાં એમને રાજા તરીકે સ્થાપવામાં આવ્યા. બધી વ્યવસ્થાઓ એમને ચાલુ કરી. પુરુષને 72 કળા અને સ્ત્રીઓને 64 કળાઓ શીખવાડી, અને આ બધું કાર્ય દ્વારા આપનું અત્યારનું જે જીવનશૈલી છે ને આખી એમની પરંપરાથી ચાલી આવેલી છે. અને એમનું જ્યારે નિર્વાણ થયું ત્યાર પછી 89 પકડ્યા પછી ત્રીજો આરો સમાપ્ત થઈ ગયો. હવે કર્મભૂમિની વ્યવસ્થા શરૂ થઈ. હવે આખી જે પણ છે દુષમ સુષમ, શરૂઆતમાં સુખ, પરંતુ પાછળ ધીરે 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 દુઃખ થશે. એટલે દુઃખ અને સુખ મિશ્રિત છે જે આરામાં, પણ દુઃખનું પ્રમાણ વધારે છે, સુખનું પ્રમાણ ઓછું છે. એટલે દુષમ સુષમ નામનો આ ચોથો આરો કહેવામાં આવે છે, જેમાં 83 તીર્થંકરો થાય છે અને ભૂલ થઈ ગઈ 23 તીર્થંકર થાય છે, ભૂલ થઈ ગઈ. એટલે બાકીના ચક્રવર્તીઓ વાસુદેવો બધું એની અંદર જ થાય છે, બરાબર છે. ત્રીજા આરામાં જન્મ થયો, નિર્વાણ થયો, ધર્મની ત્યાં ગાડી શરૂઆત થઈ. ત્યાં સુધી ધર્મ હતો જ નહીં. જ્યારે ઋષભદેવ ભગવાને દીક્ષા લીધી પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, અને પછી કેવળજ્ઞાન જે સમયે પ્રાપ્ત થયું તે વખતે
એમને જે ધર્મની સ્થાપના કરીને ત્યારથી ધર્મની શરૂઆત થઈ, ત્યારે સંખ્યાત વર્ષના આયુષ્યની શરૂઆત થઈ. નહીં, તિજારામાંથી, તિજારાના એન્ડમાં થોડુંક જ બાકી હતો ત્યારે ઋષભદેવ ભગવાન થયો. 89 પખવાડિયા ને 84 લાખ પૂર્વ બાકી રહ્યો ને ત્યારે એમનું ચવન જન્મ કલ્યાણક. નિર્વાણ 89 પખવાડિયા બાકી હતા ત્યારે. અહીંયા એક પ્રશ્ન છે એમનો, એક પૂર્વ એટલે કોઈને ખબર છે એક પૂર્વ એટલે કેટલું? નથી ખબર, બરાબર છે? વિપુલભાઈ બોલ્યા છે 70-56 પછી 10 મીંડા, આટલા વર્ષ બરાબર એક પૂર્વ. 70-56 અને 14 ડિજિટ છે, 70-56 ને 10 મીંડા, એટલા વર્ષ બરાબર એક પૂર્વ. એવા 84 લાખ પૂર્વ, બરાબર છે? આટલું અને 89 પખવાડિયા ત્રીજો આરો પૂરો થવાને બાકી હતા ત્યારે ઋષભદેવ ભગવાન થયા, બરાબર છે? 89 પખવાડિયા બાકી રહ્યા ત્યારે એમનું નિર્વાણ થયું. એટલે નિર્વાણ પછી 89 પખવાડિયા પૂરા થાય એટલે ત્રીજો આરો સમાપ્ત થયો, ચોથો આરો સ્ટાર્ટ. ચોથા આરામાં 1 કોટા કોટી સાગરો પમ્મા 42,000 વર્ષ ન્યૂન, આટલો કાળ છે. 42,000 વર્ષ ન્યૂન, 1 કોટા કોટી સાગરો પમનો કાળ, એ કયો છે? ચોથો આરો. આમાં કાંઈ નિયત નથી, પણ હાઇટ નિયત છે. લગભગ 500 ધનુષના હાઇટ વાળા હોય. ઋષભદેવ ભગવાનની હાઇટ 500 ધનુષની હતી, લગભગ 500 ધનુષ, આ એક ધનુષ કહેવાય, એવા 500 ધનુષની હાઇટ વાળા મનુષ્યો તે વખતના હતા. ધીરે ધીરે બધું ઘટતું જશે, બરાબર છે? એ લોકોનો આયુષ્ય પૂર્વ ક્રોડ, ઋષભદેવ ભગવાનનું કેટલું હતું? 84 લાખ પૂર્વ, એમાં 16 લાખ પૂર્વ ઉમેરીએ તો 1 કરોડ પૂર્વ થાય. લગભગ હાઈએસ્ટ આયુષ્ય 1 કરોડ પૂર્વનું ચોથા આરામાં હતું, બરાબર છે? સમથિંગ બોલાય, સમથિંગ બોલાય. 1 કોટા કોટી સાગરોપમ એમ કહેવાય. તો ત્રીજા રાણા અંતમાં ઋષભદેવ ભગવાન હતા, એમના શિષ્ય મરીચી હતા, એટલે એમને આ કુળનો મધ કર્યો એટલે એનો સંસાર આટલો વધ્યો. એટલે કેટલો થયો? 1 કોટા કોટી સાગરોપમ વધી ગયો. હવે જેટલો બાકી હશે એટલો એક્સ્ટ્રા સમજવાનો, કારણ કે મહાવીર સ્વામી ભગવાન ચોથા રાણા અંતમાં થાય છે. અને ચોથા રાણો કાળ કેટલો છે? 42,000 વર્ષ ન્યૂન, 1 કોટા કોટી સાગરો પમ છે. શેનો કાળ છે? ચોથા આરાનો, બરાબર છે? આ ચોથા આરાની અંદર હાઈટ ઘટતા 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 ઘટતા, નહીં ઘટતા 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 મહાવીર સ્વામી ભગવાનની 7 હાથની થઈ ગઈ. હવે આપને ઘટતા 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 આપને 5મા આરાના વ્યક્તિ છે, લગભગ આપની 3-3.5 હાથની થઈ ગઈ. એટલે ચોથા આરાની અંદર કોઈ બાળકોને કેટલો ટાઈમ પાલન કરવું એવું કાંઈ છે નહીં, યુગલિક કાળ જ નથી. એટલે જ્યાં સુધી સર્વ વ્યવહાર શીખી ન જાય, બધું આવડે નહીં ત્યાં સુધી, અથવા જિંદગીભર સુધી મા બાપ પાસે રહેવાનું, આહારમાં અનિયત, પરંતુ 65, 32 બરાબર છે, આહાર અનિયત, પરંતુ એ કાળનો મનુષ્ય ભૂખ્યો રહી શકે તો 3 દિવસ સુધી ભૂખ્યો રહી શકે. જેમ આજે પણ ભૂખ્યું રહેવું હોય તો વધારે વધારે 3 દિવસ સુધી રહેવાય, બાકી વધારે રહીએ એટલે શાસન દેવતાની કૃપા સમજવાની, બરાબર? એટલે વધારે ટાઈમ ભૂખ્યું ના રહી શકાય. આ ચોથો આરો. પછી 5મા આરો, એનું નામ છે દુષમ. દુઃખનો અધિકતા છે એને દુષમ કાળ કહીશું, બરાબર છે? આની અંદર જન્મેલો વ્યક્તિનું આયુષ્ય 120 વર્ષ કે 30 વર્ષનું હોઈ શકે, બરાબર છે? આહાર અનિયત, પણ દુઃખ જ છે
એની અંદર બધી કક્ષાના દુઃખ દુઃખને દુઃખ જ વેઠવાના છે એવો દુષ્મ કાળ છે. બરાબર, એની અંદર શરૂઆતમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ વગેરે થતું હતું, પરંતુ કાલંદરે બધું ઘટતું 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 જતા આ પાંચમા આરાના એન્ડમાં સર્વ પ્રકારનો ધર્મ ખતમ થશે. પાંચમો આરો 21,000 વર્ષનો છે. પછી દુઃખ દુઃખને દુઃખ દુષમ દુષમ. છઠ્ઠો આરો શરૂ થાય એનું નામ દુષમ દુષમ. આવી 21,000 વર્ષનો છે જ્યાં કોઈ પણ પ્રકારની આહાર રૂપ વનસ્પતિઓ ઉગશે નહીં, કેવલ માંસાહારથી જ પોતાનું જીવન ચલાવવાનું, એવું નદીના બે કાંઠે જ રહેવાનું, ત્યાં બીલ જેવો ભાગ છે એમાં જે રહેશે એટલા જીવિત રહેશે, બાકીના બધા મૃત્યુ પામશે, કારણ કે વાતાવરણ જ એટલું ભયંકર હશે. દિવસે 50ની ઉપર ડિગ્રી હશે ને રાત્રે -50ની અંદર હશે, એટલી ભયંકર ઠંડી ને ગરમી હોવાને કારણે એક પણ મનુષ્ય બહાર જીવી શકશે નહીં, જેઓ બિલમાં જશે એટલા જ બચી જશે. આ છઠ્ઠો આરો જ્યાં 20 વર્ષનું જ આયુષ્ય રહેશે, પરંતુ અસહ્ય દુઃખને સહન કરનારા, એવી ભૂખ હશે કે માતા એકી સાથે 4-5 બાળકોને જન્મ આપશે, એને જો ભૂખ લાગશે અને ખાવાનું કશું નહીં આવે તો એ જ બાળકને મારી અને પોતાની સુધાને શાંત કરનારી આવી ભયંકર પરિસ્થિતિ છઠ્ઠા આરામાં થશે. એમ જોઈએ તો છઠ્ઠો આરો 21,000, પાંચમો આરો 21,000, એ 42, અને એ 42,000 જો ચોથા આરામાં ઉમેરીએ તો 1 કોટાકોટી. એમ કુલ ટોટલ અવસરપિનીનો 10 કોટાકોટી સાગરોપમનો કાળ છે, અને બીજો 10 કોટાકોટી ઉત્સર્પિનીનો, કુલ મળીને 20 કોટાકોટી એક કાળચક્ર છે. બરાબર છે. હવે દેવકુરુ ઉત્તરકુરુમાં પહેલા આરા જેવું યુગલિક કાળ, હરિવર સમ્યક બીજા આરા જેવું, હિમવંત અને હિરણ્યવંત ત્રીજા આરા જેવું. બોલો કયું બોલો? પહેલો આરો, એની શરૂઆતનો જે સમય હોય ને એ દેવકુરુ ને ઉત્તરકુરુ નું સમજવાનું. છઠ્ઠા બે હાથ, પાંચમા આરાની કીધી તમને 7 હાથ. શું દેવકુરુ ઉત્તરકુરુ જેવો? અરે પહેલો આરો જેવું દેવકુરુ નો ઉત્તરકુરુ ક્ષેત્ર છે, બીજા આરા જેવો હરિવર સમ્યક, ત્રીજા આરા જેવું હિમવંત. ધીમે ધીમે તમે બોલતા જાઓ, જેટલું હું લખાવું ને એટલું બોલજો. બીજો હરિવર્ષ રમ્યક, શરૂઆતનો ત્યાં ગાડી, એન્ડિંગ ભાગ નહીં, અપ ટુ એન્ડ એક સમાન. પછી ત્રીજો આરો હિમવંત હિરણ્યવંત, પછી ચોથો આરો જે છે ને મહાવિદેક ક્ષેત્રમાં, અને પાંચમો આરો તો આપણે જીવી રહ્યા છે ત્યાં જ છે ભરત ઐરાવતમાં, છઠ્ઠો પણ ભરત ને ઐરાવતમાં જ છે. બરાબર છે. આ રીતે આરાઓનું સ્વરૂપ પૂર્ણ થયું, અને મનુષ્ય ક્ષેત્રની જુદી જુદી સ્થાન બતાવ્યા છે. તો આપણે કેટલા મનુષ્યના ભેદ કર્યા? આપણે 27 થયા. 27 થયા, ખેડના 27 થયા. બોલો તો જંબુદીપના 9 ક્ષેત્ર, એના ગર્ભ જ મનુષ્ય, પર્યાપ્તા અપર્યાપ્તા, સમૂળ છે અપર્યાપ્ત. બરાબર છે. જેટલું અને જેવું જંબુદીપના શીખ્યા સેમ પીચ ધાતકી ખંડમાં છે, પણ એનો એ પાર્ટ અને બી પાર્ટ, ધાતકી ખંડમાં બે પાર્ટ છે, એક પૂર્વ ધાતકી ખંડ અને એક પશ્ચિમ ધાતકી ખંડ. જે આ 27 ભેદો છે એ અર્ધ ચક્ર આકારમાં આના આજ 27 છે, અને બીજા અર્ધ ભાગમાં આજ 27. એટલે ધાતકી ખંડમાં 2 ભરત 2 ઐરાવત 2 મહાવિદેહ, 2 હિમવંત 2 હિરણ્યવંત, 2 હરિવર્ષ,
બે રમ્યક, બે દેવકુરુ, બે ઉત્તરકુરુ, બધું સેમ છે, ખાલી પ્રમાણમાં મોટા છે. આરાની સિસ્ટમ પણ ત્યાં આ જ પ્રકારે સમજવાની. જો આપણે અહીંયા 27 ભેદ થાય તો ધાતકી ખંડની અંદર કેટલા ભેદ થશે? 54. હાઈટ પણ આપણા જેટલી, કાળ પણ આ જ રીતે. ત્યાંના ભરતમાં પણ અત્યારે 5મો જારો ચાલે છે, આ જ રીતે ચાલે છે. આપણે જ્યાં 24 તીર્થંકર થાય તો ત્યાંય 24 તીર્થંકર થાય, બધું સેમ પીચ છે. પણ ક્યાં ગાડી સમજવાનું? ધાતકી ખંડ. પછી કયો ક્ષેત્ર આવશે? બીજું પુષ્કર. સેમ બીજ ધાતકી ખંડ જેવું જ પૂર્વ અર્ધ પુષ્કર આવર્દ્વીપ, પશ્ચિમ અર્ધ પુષ્કર આવર્દ્વીપ. એના પણ કેટલા ભેદ થશે? 54. જંબુદ્વીપમાં કેટલા? જંબુદ્વીપમાં કેટલા? પછી ધાતકી ખંડના કેટલા? 54. અને પુષ્કર વર્દ્વીપના કેટલા? 54. બરાબર છે. 138 થઈ ગયા. કેટલા? 35 થયા. 135 આપને શીખી ગયા ભેદ. બરાબર છે. બીજું આપને આવતી વખતે જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો ઈચ્છા મળે. સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માનમ દેવી જ્યોતિ શાસ્ત્રી.